હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું આઈસી રાજકોટ દ્વારા પ્રસિદ્ધ થતા ડેલી ટેસ્ટ પેપરના પેપર નંબર 104 જે બિન સચિવાલય માટે છે. તો વધુ ટાઈમને બગાડતા સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. પહેલો ક્વેશ્ચન છે મિત્ર, રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્યપાલ. કોના દ્વારા બંધારણ સભામાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યના નીતિ નિર્દેશક તત્વોનો ઉદ્દેશ એક આર્થિક પ્રજાતંત્રની સ્થાપના કરવાનો છે? બી આર આંબેડકર. ભારતના બંધારણ અનુસાર નીચેનામાંથી કયું દેશના શાસન માટે આધારભૂત છે? રાજ્ય નીતિના નિર્દેશક તત્વો. ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 17. ભારતમાં અવિશ્વાસ પ્રસ્તાવના સંદર્ભમાં નીચેના કથનો પર વિચાર કરો અને સાચું જણાવો. તો માત્ર 2 નંબરનું વિધાન સાચું છે. અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. ટર્ન ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ હી સેડ હરી હેઝ નોટ ટર્ન અપ યેટ. જવાબ આવશે હી સેડ ધેટ હરી હેઝ નોટ ટર્ન અપ યેટ. સિનોનિમ્સ સમાનાર્થી શબ્દ આપો. પ્રોબેબલ. જવાબ આવશે લાઇકલી. યુ આર નોટ એલિજિબલ ખાલી જગ્યા ધ પોસ્ટ. યુ આર નોટ એલિજિબલ ફોર ધ પોસ્ટ. સી લેફ્ટ ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ એન્ડ નેવર કમ બેક. સી લેફ્ટ હોમ ઇન ધ મોર્નિંગ એન્ડ નેવર કેમ બેક. એન્ટોનિમ્સ ઓફ બેન્ટર વિરોધાર્થી શબ્દ આપો. બેન્ટર. તો ફ્લેટરી. ગીવ ધ પ્લુરલ ઓફ લીફ. તો જવાબ આવશે લીવ્સ. તાજેતરમાં લોકસભા અને રાજ્યસભામાં પસાર થયેલા ટ્રિપલ તલાક અંગેના બિલમાં જો કોઈ વ્યક્તિ દોષિત થડે તો તેના માટે કઈ સજાની જોગવાઈ કરવામાં આવી છે? મહત્તમ 3 વર્ષની કેદ તેમજ દંડ. મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2019 વિજેતા દેશનું નામ શું છે? અમેરિકા. તાજેતરમાં ગુજરાતમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામના સેના પિલાણમાંથી ઇથેનોલ મેળવવા માટે ગુજરાતના પ્રથમ ઇથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શેરડીનું. ઇસરોનું પૂરું નામ જણાવો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તેનું વડું મથક ક્યાં આવેલું છે મિત્ર? બેંગ્લોર. અને ઇસરોના અધ્યક્ષ કોણ છે? કે સિવન. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ જણાવો. કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ. અશુદ્ધ લોહીનું વહન કોણ કરે છે? મહાશિરા. વાયુ તત્વમાં સૌથી ભારે વાયુ કયો છે? રેડોન. ઓરીના રોગ દરમિયાન દર્દીને સેના ડોઝ આપવામાં આવે છે? વિટામિન એ. ઇડિયમ્સ રૂઢિપ્રયોગ આપો. એટ અ સ્ટ્રેચ. વિધાઉટ સ્ટોપિંગ. આઈ ડોન્ટ નો ખાલી જગ્યા હી મેનેજ ટુ ગેટ થ્રુ. I don't know why he managed to get through. The saint said the virtue khali jagya. The saint said the virtue is rewarded. Give plural form of ratio. Jawab aavshe ratios. Ke you usually khali jagya judo in the evening. To ge you usually plays judo in the evening. Bharat na bandharan na kaya bhag hethar રાજભાષાની જોગવાઈ કરી છે? ભાગ 17. ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? કલકત્તામાં. નીચેના કથનો પર વિચાર કરો અને સાચા વિધાન પસંદ કરો. ભારતના બંધારણમાં સુધારો માત્ર લોકસભામાં જ વિધેયક રજૂ કરી પ્રક્રિયા શરૂ કરી શકાય છે. અને જો એવો સુધારો સંઘીય લક્ષણોમાં પરિવર્તનની માંગ કરે તો સુધારો ભારતના તમામ રાજ્યોની વિધાનસભા દ્વારા પસાર થવો જોઈએ.
બંનેમાંથી એક પણ વિધાન સાચું નથી, બંને વિધાન ખોટા છે. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી કોણ કરે છે? લોકસભાના સભ્યો. કોઈ એક સદનમાં વિધેયકની પસાર થવાની અંતિમ અવસ્થા કઈ છે? તો તૃતીય વાંચન. 4 જુલાઈ 2019 રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથની કેટલામી રથયાત્રા નીકળી હતી? 142મી. નીચેનામાંથી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગના સભ્ય ન હતા? રાજેન્દ્ર પ્રસાદ. જાહેર વહીવટનો ખ્યાલ અભ્યાસની દ્રષ્ટિએ ક્યાંથી રજૂ થયેલ મનાય છે? અમેરિકા. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? લોકસભાના 15 અને રાજ્યસભાના 7. કયા વહીવટીશાસ્ત્રીએ નવીન જાહેર વહીવટને દ્વિતીય પેઢીનો વ્યવહારવાદ કહ્યો છે? ફેડ રિગ્સ. જાહેર વહીવટનો અંધકાર યુગ અને તેની ઓળખને મુશ્કેલી કયા તબક્કામાં થઈ હતી? 5મા તબક્કામાં. સ્ક્રીન સેવરનો મિનિમમ ટાઈમ કેટલો હોય છે? 1 મિનિટ. નીચેનામાંથી કયા કમ્પ્યુટરને નોટબુક કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે? લેપટોપ કમ્પ્યુટર. ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં જવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ થાય છે? અલ્ટર પ્લસ શિફ્ટ. એમએસ વર્લ્ડમાં ડોક્યુમેન્ટમાં માર્જિન સેટ કરવા માટે નીચેનામાંથી કયા ટૂલબારનો ઉપયોગ થાય છે? રૂલર બાર. ઈમેલમાં ડિલીટ કરેલ મેલ ક્યાં જોવા મળે છે? ટ્રેસ મેલમાં. અને ટ્રેસમાં મેલ કેટલા દિવસ સુધી પડ્યા રહે છે? તો 30 દિવસ સુધી પડ્યા રહે છે, પછી ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે. કઈ પ્રકારની મેમરીને નોન વોલેટાઇલ મેમરી કહે છે? રોમ અને પ્રોમ. એમએસ વર્ડમાં ઓટો ટેક્સ્ટ માટે શોર્ટકટ કી કઈ છે? અલ્ટર પ્લસ F3. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મરદાને બાળવા લઈ જનાર, તો ડાઘુઓ. અલંકાર ઓળખાવો. કમળ જેવો ખીલતો દિવસ, પોયણા જેવી રાત. ઉપમા અલંકાર જેવો જેવી જેવું. છંદનો પ્રકાર ઓળખાવો. જીવન સખી તે તુજ વિના રે જાય કોને અર્પિયું. હરિગીત. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વટાણા માપવા એટલે નાસી જવું. નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો. ઉડજુડિયું આ સાચી જોડણી છે મિત્ર. નીચેનામાંથી સાચી જોડણી લખો. મૂલ્ય પત્રિકાની સાચી જોડણી આ થાય. ગુજરાતમાં ગુપ્ત શાસનની શરૂઆત કયા રાજાએ કરી હતી? ચંદ્રગુપ્ત બીજો. જૂનાગઢને કયા દિવસે સંપૂર્ણપણે આઝાદી કરી ભારત સાથે જોડવામાં આવ્યું હતું? 9 નવેમ્બર 1947 જૂનાગઢના નવાબે ત્યાંથી નાસું છૂટ્યા હતા. અકબરે સૌ પ્રથમવાર દરિયો ગુજરાતના કયા સ્થળે જોયો હતો? ખંભાત. રાજકોટ શહેરની સ્થાપના કોણે કરી છે? વિભુજી જાડેજાએ. વિનોદ કિનારીવાલાની ખાંભીનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? જયપ્રકાશ નારાયણ. અંગ્રેજો સામે ઝઝૂમનાર જોધા માણેકનું અવસાન ક્યાં થયું હતું? ગીરના જંગલમાં. અમદાવાદમાં આઝાદીની લડત વખતે શહેર સૂબા થવાનું બહુમાન કોને મળ્યું હતું? જયંતી ઠાકોર. સ્વિસ નેશનલ બેંક દ્વારા તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાં નાણાં જમા કરાવનાર દેશોની યાદીમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? બ્રિટન. ભારતમાં જળ સંરક્ષણ તથા જળ સુરક્ષા માટે 1 જુલાઈ 2019 કયા સુધી જળશક્તિ અભિયાન પ્રથમ ચરણનું આયોજન કરવામાં આવ્યું છે? 15 સપ્ટેમ્બર 2019. આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 30 જૂન.
જાહેર વહીવટમાં શું છે જેનું વિશ્લેષણ થાય તો તેને કયો અભિગમ કહેવાય? અનુભવાશ્રિત અભિગમ. કયા ભંડોળમાંથી ખર્ચ કરવા માટે પ્રથમ સંસદની મંજૂરી લેવી જરૂર પડે છે? એકત્રિત ભંડોળ. રાજ્યસભાના સંગઠન કે સંરચનાના વિષયમાં સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 80. બજેટને ખરડાનું સ્વરૂપ આપી ગૃહમાં પસાર કરવામાં આવે છે તેને શું કહેવાય છે? વિનિયોગ ખરડો. ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની કાર્યરીતિની શરૂઆત કયા ગૃહમાં શરૂ કરી શકાય છે? સંસદના બેમાંથી કોઈ એક ગૃહમાં. પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી? માસ્ટર વ્યૂ. સક્રિય સેલ એડ્રેસને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. એડ્રેસ બોક્સ. એમએસ વર્ડમાં ડોક્યુમેન્ટમાં સુધારો વધારા કરવા માટે જરૂરી કમાન્ડ્સ કયા મેનુમાં હોય છે? એડિટ મેનુમાં. નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી? થંડરસ્ટ્રો. સીપીયુનું પૂરું નામ શું છે? સેન્ટર પ્રોસેસિંગ યુનિટ. વાઈફાઈ સેના ઉપર ચાલે છે? રેડિયો વેવ પર. નેરેશન. હી સેડ ટુ અસ, આર યુ ગોઈંગ અવે ટુડે? જવાબ આવશે, હી ઇન્ક્વાયર્ડ ઓફ અસ ઇફ વી વર ગોઈંગ અવે ધેટ ડે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ નાઉન? તો સેન્સ્યોર ઇઝ નોટ અ નાઉન. વન વર્ડ સબસ્ટિટ્યુશન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ફેટિંગ ટુ ડિસ્ચાર્જ વન ડ્યુટી. ડિક્લેરેશન. ડેરિલિકેશન, સોરી ડેરિલિકેશન. આઈ ખાલી જગ્યા ટુ ધ મૂવ્સ. મૂવીઝ વિથ સમ ફ્રેન્ડ લાસ્ટ નાઇટ. આઈ વેન્ટ ટુ ધ મૂવીઝ વિથ સમ ફ્રેન્ડ્સ લાસ્ટ નાઇટ. વન વર્ડ સબસ્ટિટ્યુશન. વર્ડ્સ અટર્ડ ઇમ્પેસલી અબાઉટ ગોડ. બ્લેસફેમી. બ્લાસ્ફેમી. ધ પ્લેન વિલ ટેક ઓફ વેન ધ થંડરસ્ટ્રોમ. ખાલી જગ્યા. ધ પ્લેન વિલ ટેક ઓફ વેન ધ થંડરસ્ટ્રોમ સ્ટોપ. હી ઇઝ ધ મોસ્ટ ડેન્જરિયસ મેન. આઈ ખાલી જગ્યા હિમ ફોર અ લોંગ ટાઈમ. આઈ હેવ નોન હિમ ફોર અ લોંગ ટાઈમ. શરીરના કયા અંગની બીમારી માટે એન્જિયોગ્રાફી કરવામાં આવે છે? હૃદય. વનસ્પતિ દ્વારા ખોરાક બનવાની ક્રિયાને શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ. પાણીની ઘનતા સૌથી વધારે કયા તાપમાને હોય છે? 4 ડિગ્રી સેન્ટીગ્રેડ. વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે? નારંગી. કયો રોગ લોહીના રક્તકણો નાશ કરે છે? થેલેસેમિયા. હેલિકલ વાવ ક્યાં આવેલી છે? પાવાગઢમાં. નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગાંધીનગર. પુસ્તકોની નગરી તરીકે કયું સ્થળ ઓળખાય છે? નવસારી. ચિત્ર વિચિત્રનો આદિવાસીઓનો મેળો કયા સ્થળે ભરાય છે? તો ખેડ બ્રહ્માના ગુણ ભાખરી ગામે. લોકસેવાના પરિવાજક મુખ સેવક કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે? રવિશંકર મહારાજ. ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત ક્યારથી થઈ હોવાનું કહેવાય છે? 13મી સદીથી. છંદ ઓળખાવો. આકાશે સંધ્યા ખીલીતી, માથે સાતમ કેરો ચાંદ. સવૈયા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખ માંડવી. ધારી ધારીને ધ્યાનથી જોવું. સમાનાર્થી શબ્દ આપો. કેળવણી. શિક્ષણ. નીચે આપેલી કઈ જોડ સાચી છે? તિલાંજલી.
શૃંગ એટલે શું? શિખર, નિપાત શોધો, શ્રી રામ જ મારા ભગવાન છે. જ, સંધિ છોડો, વિષમ, વી પ્લસ સમ, સંસદના કયા સદનનો અધ્યક્ષ એ સદનનો સભ્ય હોતો નથી. રાજ્યસભા, બંધારણ સભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? એચવી મોદી. નીચેનામાંથી કોને સંવિધાન દ્વારા મૌલિક અધિકારો લાગુ કરવાની શક્તિ પ્રદાન કરવામાં આવી છે? સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયને. નીતિ નિર્દેશક તત્વ બંધારણની આત્મા છે, આ વાક્ય કોણે કહ્યું છે? ગ્રેનવિલ ઓસ્ટિન. ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે? સંસદ. આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 8 ઓગસ્ટ. જો મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો એક લાઇક જરૂરથી આપજો. સાથે સાથે આ વિડીયોને તમે તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલું ડે સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી અમારા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.